ખરેખર જોવા જઈએ તો સાવચેતીના ભાગરૂપે એક અપીલ છે કે સોશિયલ મીડિયાની અંદર પોતાનો ઓડિયો કે વિડીયો અપલોડ ન કરવો જોઈએ કેમકે આવા ક્રાઈમ કરનારા તત્વો તમારા પોતાના ઓડિયો કે વિડીયોથી ખંડણી માગવા સુધીની ક્રાઈમ કરી શકે છે જો કે આ બાબતે રાજ્યનું ક્રાઇમ સાયબર ક્રાઇમ વિભાગ પણ સતર્ક બની ગયું છે એટલું જ નહીં આવો કોઈ ફેક કે આઈડી કોલ આવે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જોઈએ અને કાયદેસરની કાર્યવાહી થાય તે દિશામાં વિચારવું જોઈએ જોકે આ બાબતની ઘટના વલ્લભ વિદ્યાનગરમાં જ બની છે પરંતુ આવનાર સમયમાં ક્યાંય બને નહીં તે માટે સૌ નાગરિકોએ સતર્ક રહેવાની અપીલ કરવામાં આવે છે